સ્કૂલો બંધ કરવાનો પરિપત્ર કરનારી સરકાર વિધાનસભા બંધ કરતી નથી, ખરીદ પરોક્ષનું રાજકારણ કરવા માંગે છે. હજુ પણ એમના આંકડા પૂરા થતા નથી. અમારા બંને ઉમેદવારો જીતી રહ્યા છે. એવા સંજોગોમાં બીજા ધારાસભ્યોને ખરીદવા માટેનો એમનો પ્રયાસ છે. આજે વિધાનસભામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્વીકાર્યું કે હજુ પણ કોઈ ખરીદવા માટે વેચાતા હોય તો અમે લેવા તૈયાર છીએ. એનો અર્થ શું બતાવે છે કે સંસદીય મંત્રી એવું બોલે કે હજુ કોઈ વેચાતા હોય તો અમે લેવા તૈયાર છીએ? એનો અર્થ એવો છે કે આ લોકો ખરીદ કરી રહ્યા છે, અમારા ધારાસભ્યોને લાલચ આપી રહ્યા છે, હજુ અમારા ધારાસભ્યોને ખોટી રીતે દબાવી રહ્યા છે. એથી બચવા માટે રાજસ્થાનમાં અમારી સરકાર છે અને સેફટી માટે અમે બધા ત્યાં જઈ રહ્યા છીએ. એ ધારા ફરી પણ શકાય ને કે જયપુર તો એક વ્હાઈટ નગરી છે, ત્યાં ફરવાનું પણ સરસ મજાનું છે. પરંતુ અમારી સરકાર છે, અમને ગમશે. બંને ઉમેદવારો જીતી શકે એટલું સંખ્યાબળ છે, એટલા માટે હજી ભારતીય જનતા પાર્ટી ગભરાયેલી છે. ફૂટપેક આજે વિધાનસભાના ફ્લોર ઉપર પણ ફૂટપેક ઉપર હતી, બેક ફૂટ ઉપર હતી. એટલે એ લોકોને એમ છે કે હજુ પણ આટલું બધું કર્યા પછી અમે જાણી જશું ગુજરાતની પ્રજામાં અમે ખુલ્લા પડવાના છીએ, એ ડર હજુ એમને સતાવી રહ્યો છે. અમારી પાસે 68 મતો છે, અમારે એક ઉમેદવારને જીતવા માટે 35 મત પૂરતા છે. અમારી પાસે હજુ 72 નું સંખ્યાબળ છે, એટલે જીતવા માટેની કોઈ અમને તકલીફ છે. ગિરજીભાઈ, સવાલ એ છે કે તમારા સાથી ધારાસભ્ય જેવી કાકડિયા, એના પત્નીએ એવું કહ્યું છે કે ભરતસિંહ અમને પ્રેરણા આપી ભાજપમાં જવાની. પૈસા લીધા પછી બચવા માટે કઈ પણ કહી શકે એમનો પ્રશ્ન છે. કેટલા પૈસા લીધા? એ તો આજે પેપરમાં આવ્યું છે, વાંચી લ્યો આપ તો બધા પ્રેસ મીડિયા. અમે જે કરીએ છીએ લોકો સુધી પહોંચાડવાના માધ્યમ છો, એટલે કેટલા પૈસા લીધા એ તો ત્યાં પ્રદીપસિંહને ખબર હોય, મુખ્યમંત્રીને ખબર, ને લેનાને ખબર હોય. આ ખરીદ વેચાણ સૌ કેનું છે? પાંચ ધારાસભ્યો તો સસ્પેન્ડ, રેઝિગ્નેશન સસ્પેન્ડ કરવા પડે ને. એ લોકો જયારે રાજીનામું અમને પૂછ્યા વગર આપ્યું છે, પાર્ટી સસ્પેન્ડ કરે 6 વર્ષ ઉપર, અને હવે પાર્ટી નહીં સ્વીકારે. ફરવાના તો બહુ સરસ સ્થળ છે અને ત્યાં કોઈ પણ અમને ગમશે, અમને ગેહલોત જી કહેશે ત્યાં અમે ફરશું. જયપુર જઈ રહ્યા છો, કેટલા ધારાસભ્યો છે અને શા માટે જવાની જરૂર પડી? બધા જ ધારાસભ્યો છીએ. વિધાનસભાના ફ્લોર ઉપર કોરોનાનો જે મોટો કેર છે, સરકારે આરોગ્ય ખાતાએ બધી સ્કૂલો બંધ કરી ત્યારે આ કોરોનાથી બચવા માટે અને ખરીદ વિચારની પ્રક્રિયા ચાલે છે એની બચવા માટે અમે જયપુર, અમારી સરકાર છે એટલે સેફ રહેવા માટે જઈએ. અમે ત્યાં રૂમમાં બેસશું એટલે કદાચ અમે એકલા એકલા ફરશું, ત્યાં કોરોનાનો કેર રડવાની શક્યતા બહુ ઓછી. પૂરેપૂરી જીતવાની શક્યતાઓ છે અને પૂરેપૂરા અમે જીતવાના છીએ, એટલા માટે તો બેક ફૂટ ઉપર અત્યારે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી છે. આ તો ગોડસેના વિચારવાળા લોકો અત્યારે સત્તાસ્થાને આવ્યા છે. સાવરકર અંગ્રેજોની માફી માંગીને જેલમાંથી છૂટી શકતા, શું કરી શકાય શું ન કરી શકાય આપ સારી રીતે જાણો છો. થેન્ક યુ.